કેમ છે વિદ્યાર્થી મિત્રો? બહુ દિવસે મળવાનું થયું, પરિસ્થિતિ જ કેવી બની તો સ્વાભાવિક છે. તમે થોડા ચિંતામાં પણ હશો કે દસમું ધોરણ છે અને હવે અભ્યાસનું શું થશે, પણ વાંધો નહીં, આપણે આ રીતે મળતા રહીશું અને ગુજરાતીનો અભ્યાસ કરતા રહીશું. શરૂઆત આપણે સરસ્વતી માતાને યાદ કરીએ, પછી શરૂઆત કરીએ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમો. ધોરણ દસ ની અંદર જ્યારે આપણે હવે બોર્ડની પરીક્ષા આપવા જવાના છે ત્યારે દરેક વસ્તુની સચોટતા ને ચોકસાઈ જરૂરી છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, સ્વાભાવિક છે કે થોડુંક ગુજરાતી થોડુંક ઇંગ્લિશ કરતાં તમને અઘરું લાગતું હોય, પણ પ્રેક્ટિસથી આ બધું સરળ બનવાનું છે, એટલે એની કોઈ ચિંતા ના કરશો. અને આ રીતે મળતા રહીશું અને અભ્યાસ કરીશું એટલે ધીરે ધીરે કરી અને ગુજરાતી પાકું થવાનું જ છે, એની કોઈ ફિકર કરવાની જરૂર નથી. પણ હવે એક વસ્તુ એ પણ છે કે જ્યારે બોર્ડની એક્ઝામ આપવા જવાનું છે તો કેટલીક વસ્તુઓ તો જોઈશે, આવશ્યક છે. ખાસ કરીને આપણે જે લખીએ છીએ તે વખતે જે આપણું લખાણ છે તેમાં કોઈ પ્રકારનું ચેકચક ના ચાલે, બને એટલું ક્લીન લખવાનું છે, સચોટ, પૂરેપૂરું માહિતી સભર અને જોઈતી વિગતો વાળું. કાળજી રાખીશું તો આ વિષય અઘરો નથી. હવે આ જે સમયે ઘરે છે આપણે ત્યારે શું કરવાનું છે કે આ વિષય પર ધીરે ધીરે કરીને પોતાની એક પકડ મેળવવાની છે. અહીંથી હું તમને થોડું થોડુંક વર્ક આપીશ, થોડુંક કોઈક નવા નવા મુદ્દા સમજાવીશ, કાવ્યનો અભ્યાસ કરીશું, રોજનો એકાદ આ રીતે વિડીયો તો હું મોકલીશ તમારી પર, સાંભળો, મનન કરો ને જરૂર પડે તો એમાંથી સરસ સરસ મુદ્દાની એક નોંધ કરવાની. સમજી લો હું તમારી પાસે મળવા આવ્યો છું, તમને તમારી સામે જ છું, તમને જ બનાવવા આવ્યો છું. તો હવેથી આપણે કાળજી રાખી અને અભ્યાસ શરૂ કરવાનો છે. ને આમાં તો એક ફાયદો પણ છે કે માનો કોઈ ટોપિક એવો લાગ્યો કે નથી સમજ્યો તો રિવાઇન્ડ કરીને ફરી સમજી લેવાય, પણ એક નોટ બનાવતા રહેજો અને રોજ લખવાની થોડી ટેવ પાડવી પડશે. હું થોડીક સ્લાઇડ પણ મોકલીશ કે જેની અંદર શબ્દો હશે, અગત્યના લખેલા પ્રશ્નના જવાબ હશે. તમને એ તૈયાર કરતો જવાનું છે, નોટ બનાવવાની છે આપણે, સારામાં સારી નોટ બનાવવાની છે અને તમે નોટ બનાવીને મને મોકલશો તો હું જોઈને એનો અભિપ્રાય પણ આપીશ કે કેવી બની કેવી નહીં. પણ એક વસ્તુ તો છે કે આપણે કાળજીપૂર્વક હવે અભ્યાસ ચાલુ તો કરવો જ પડશે. તો સૌથી પહેલી વસ્તુ કે વિષય અઘરો નથી. હકીકત છે કે અન્ય સબ્જેક્ટની જેમ આ વિષય પણ કમ્પલસરીમાં આવે છે, એટલે એનું મહત્વ આપણે ઓછું વાંચીએ એ તો પોસાય એવું નથી. અને હવે ટાઈમ બગાડવો એ પોસાય એવો નથી, રોજ અભ્યાસ તો કરવો જ પડશે. અને પ્રશ્નોત્તરી રૂપે કાં તો આપણે ક્યારેક તમને કોઈ તકલીફ હોય તો ફોન રૂપે પણ મારી સલાહ કે મદદ લઈ શકાશે, હું તમારી સાથે જ છું. એટલે હવે આપણે એનો અભ્યાસ ધીરે ધીરે કરીને શરૂ કરવાનો છે. આજે આપણી જે ટેક્સ્ટબુક ગુજરાતીની એટલા સરળ અને એટલા સરસ પાઠ અને કવિતાઓ છે, જાણે એવું લાગે કે આપણે રસના ઘૂંટડા ભરી ભરીને પીવાના છે. કોઈ પણ વસ્તુને જો આપણે ચાહતા થઈ જઈએ તો આપણને અઘરી ના લાગે, એ ગમવી જોઈએ, એ વાલી લાગવી જોઈએ, એ પોતીકી લાગવી જોઈએ. એટલા સરસ સરસ કાવ્યો છે, ક્યારેક એવા એવા કલ્પનાઓની દુનિયામાં લઈ જનારા કાવ્યો છે, ખરેખર આપણને બહુ ગમશે. જુઓ ને, આપણું પહેલું કાવ્ય મીરાબાઈનું છે, કાવ્યનું નામ છે મોરલી. હવે ગુજરાતી સાહિત્ય હોય તો નરસિંહ મહેતાને અને મીરાબાઈને કોણ ના ઓળખે,
ખરેખર આપણા સાહિત્યની જે ધરોહર છે એનો અપાયો છે. તમને કદાચ કવિ કલાપીનું નામ ખબર હશે, સુરસી તખ્તસી ગોહિલ, કવિ કલાપી. તો નરસિંહ મહેતા અને મીરાબાઈને મીરાબાઈની સરાહના કરવા માટે એમને બહુ સરસ વાત કરી કે હતો નરસિંહ હતી મીરા, હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા સુરા, અમારા કાફલામાં બસ આવે મુસાફરો હતા પૂરા. મીરાબાઈને કોણ ના ઓળખે. મીરાબાઈ, એમનો જન્મ રાજસ્થાનના મેડદા ગામમાં એક રાજકુટુંબમાં થયો હતો. આ વાત છે ઈસવીસન 16મી સદીની. અને નાનપણથી જ શ્રી કૃષ્ણ ભગવાનની એટલી બધી માયા કે મેરે તો ગિરધર ગોપાલ દુસરા ના કોઈ. મીરાબાઈએ પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ પાછળ સમર્પિત કર્યું છે. એટલા સરસ પદો લખ્યા છે અને એમના પદો આપણને ચાર ભાષામાં જોવા મળે. અલગ અલગ ચાર ભાષાની અંદર એમને પદો લખેલા છે, ગુજરાતી, વ્રજ, રાજસ્થાની અને હિન્દી. આ ચાર ભાષામાં મીરાબાઈએ પદો લખ્યા છે. અને પદની એક એક પંક્તિમાં ભગવાન માટેનો પ્રેમ નિતરતો દેખાય. કેવી અનન્ય ભક્તિ કરી, ભગવાન સિવાય બીજું કોઈ જ નહીં. મીરાબાઈએ તેમના એક કાવ્યમાં કહ્યું છે કે મેં તો પકડી આંબલિયાની દાળ જંગલમાં ઈ એકલી હોજી. આજે આપણે જ્યારે ગુજરાતની શરૂઆત કરીએ છીએ તો મીરાબાઈનું એક સરસ મજાનું આપણને પદ મળ્યું છે, મોરલી. અને જ્યારે મોરલી શબ્દ સાંભળે એટલે સ્વાભાવિક છે કે આપણી નજર સામે ભગવાન શ્રી કૃષ્ણ આવે. કેવી સરસ મોરલી વગાડે. ઓ કૃષ્ણ, યુ આર ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઓફ ધ વર્લ્ડ. કેવો ભાવ છલકતો છે. વાંસળીના સુર સુની ગોપીઓ ભાન ભૂલી, સુર એના એવા તેરે લાય. આવું આપણે સાંભળેલું છે, એવા ગરબા સાંભળેલા છે. કેવી મજાની મોરલી. હે કાનથી સાંભળે ને હૃદય સુધી પહોંચી જાય, અદભુત રસથી ભરેલ. ને ત્યારે મીરાબાઈને લખવું પડ્યું કે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, એનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે. અહીંયા વૃંદાવન આ શબ્દ આવ્યો, ધ્યાન આપજો. વૃંદાવન એટલે આ એવું વન કે જ્યાં તુલસીના ઘણા બધા છોડ. અહીંયા આગળ વૃંદાવનને જોઈએ તો શબ્દ સૌ માટે એક શબ્દ કે વૃંદાવન એટલે તુલસીનું વન. તુલસીનો છોડ હોય એવા ઘણા બધા છોડ ત્યાં હતા એટલે એ જગ્યાનું નામ પડ્યું વૃંદાવન. અને એનો નાદ ગગનમાં ગાજે છે. નાદ, નાદ એટલે અવાજ, નાદ એટલે સુર. ગગનમાં ગાજે છે એક રૂપક ગણી શકાય. એવું નથી કે એટલું જોર જોરથી વાગતી હશે કે ગગન સુધી અવાજ પહોંચ્યો, પણ સ્વર્ગલોકના દેવતાઓને પણ આ મોરલી સાંભળવાનું મન થાય ત્યાં સુધી ચર્ચાઓ થાય. ને તેથી કહી શકાય કે તેનો નાદ ગગનમાં ગાજે છે. આ જે પદ છે તે સરસ રીતે ગાઈ શકાય તેવું પણ છે. લો હું પહેલી ટૂંક તમને ગઈ બતાવું. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, એનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે. ભગવાનની મોરલી વૃંદાવનમાં વાગે છે અને એ વાતને લઈને મીરાબાઈએ સુંદર મજાનું પદ લખ્યું છે. અને આ છે આપણા ગુજરાતી કાવ્યની શરૂઆત. પહેલું કાવ્ય પદ્ય એક, મોરલી, મીરાબાઈ, 16મી સદી, રાજસ્થાનમાં જન્મ, ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત. અને શ્રી કૃષ્ણની વાતો કરતા કરતા આપણે ગુજરાતીની શરૂઆત કરવાની. વૃંદાતે વનને માર્ગ જાતા વાલો દાન દધીના માગે છે. વૃંદાવનને માર્ગ જાતા, માર્ગ એટલે રસ્તો,
વૃંદાવનના રસ્તે આગળ વધતા વધતા જયારે ગોપીઓ મથુરાની અંદર મહી માખણ વેચવા જાય ત્યારે કનૈયો રસ્તામાં તેમને રોકીને એમ કે ભાઈ કર ભરો, ટેક્સ આપો, જકાત આપો. આ એક પ્રેમનો કર હતો, એક આનંદની ટેક્સ હતો, આનંદનો ટેક્સ હતો, એક મજાની વેરો હતો. આ કોઈ સરકારનો કાયદો નતો. પણ આવતી જતી ગોપીને રોકીને તેની મટુકીમાંથી થોડું માખણ કે થોડું દહીં લેવું અને પોતાના માટે નહીં, પોતાના ભેરુ એવા ગોવાળિયાઓને ખવડાવીને એમને પુષ્ટ કરવાના હતા. જે દહીં, દૂધ અને માખણ ગોપીઓ મથુરામાં વેચવા જાય તે પહેલા મારા ગોકુળના, મારા વૃંદાવનના લોકોને મળવું જોઈએ, કેવી ઉન્નત ભાવના હતી. ને તેથી જ કહ્યું કે વૃંદા તે વનને માર્ગ જાતા વાલો દાન દધીના માગે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં રાસ રચ્યો, વાલો રાસ મંડળમાં બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાથે રાસલીલા પણ જોડાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, રોજ 12 મિનિટનો વિડીયો હશે, એટલે આજે વિડીયોને હું જરાય અટકાવું છું. આપણે ફરી મળીશું, આગળનો અભ્યાસ કરીશું. આજે આટલું જ. ચાલો આનંદ કરતા કરતા બનીએ અને આ મહામારીના દિવસોને આયોજનપૂર્વક પસાર કરીએ. જેને કામ કરવું છે એને કોઈ અવરોધ નડતો નથી. એમની ગુજરાતીમાં કહેવત છે ને કે મન હોય તો માંડવે જવાય. લો, હું તો તમને કહેવત કહેવા બેસી ગયો. કઈ નહીં, કાલે મળી અને બીજી વાતો કરીશું. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ.